બટર બનાવવા માટે કાચી મગફળી લીધી છે. આમ તો મગફળી ઘણી બધી જાતની અલગ અલગ ઉગતી હોય છે, પણ આપણે જ્યારે કરિયાણાની દુકાને લેવા જઈએ ત્યારે ખાસ કરીને ત્રણ પ્રકારની મગફળી આપણને જોવા મળતી હોય છે. એક જે છે આવા સફેદ દાણાવાળી મગફળી હોય, એક છે થોડાક ડાર્ક કલરના અને સેજ મોટા દાણા હોય અને આનાથી થોડા કડક હોય, અને ત્રીજી હોય છે એ છે મગડી સિંગ, એટલે કે એકદમ ઝીણી હોય અને એકદમ મીઠી હોય. જ્યારે તમારે મગફળીનું તેલ કાઢવાનું હોય ત્યારે લગભગ જે ડાર્ક કલરના દાણા છે જે એકદમ કડક હોય છે એમાંથી તેલ બહુ સારા પ્રમાણમાં નીકળતું હોય છે, અને જ્યારે તમે પીનટ બટર ઘરે બનાવતા હોય તો એ લાલ મગફળીના બી જે હોય એનું પીનટ બટર વધારે સરસ બનશે. આમાંથી પણ એટલું જ સરસ બનશે, પણ આમાં આપણે થોડોક તેલનો ઉપયોગ કરવો પડશે. તો અત્યારે આપણે આ સફેદ મગફળીના દાણા છે મારી પાસે, એમાંથી આપણે પીનટ બટર બનાવવાનું છે. એક કપ મેં મગફળીના દાણા લીધા છે અને એને શેકી લેવાના છે. આવી રીતે એક કપડું લઈ અને એને આવી રીતના દબાવતા જઈ અને આપણે એને શેકી લઈએ. એકદમ સરસ કડક થઈ જાય એવા એને શેકી લેવાના છે. અત્યારે હું મગફળીમાંથી પીનટ બટર બનાવી રહી છું. પીનટ બટર હવે આપણે ઘણી બધી અલગ અલગ રીતે ઉપયોગમાં લેતા હોય છે. અત્યારે હું સ્મૂધી બનાવવાની છું એમાંથી, પણ તમે ગ્રેનોલા બાર્સની અંદર નાખી શકો, બીજા કોઈ હેલ્ધી લડ્ડુ બનાવતા હોય એની અંદર તમે નાખી શકો, ઘણી વખત સૂપની અંદર, ઘણી વખત કરીની અંદર બધે જ પીનટ બટરનો ઉપયોગ થતો હોય છે. અને એ સિવાય તમે મગફળીની વાત કરો, મગફળીમાંથી તમે ધારો એવી વાનગી બનાવી શકો. મારો કહેવાનો મતલબ એમ છે કે તમે સ્વીટ ધારો તો સ્વીટ બનાવી શકો, સેવરી આઈટમ બનાવી હોય તો બનાવી શકો, નાસ્તા બનાવવા હોય તો પણ મગફળીમાંથી બનાવી શકો, કોઈ પણ વસ્તુ મગફળીમાંથી તમે બનાવી શકો. એટલે મગફળી છે એ એકદમ ઓલરાઉન્ડર અને એકદમ એવરગ્રીન ઇન્ગ્રીડિયન્ટ કહી શકાય રસોડાનું, કે રસોડામાં મગફળી હોય તો તમે એમાંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકો. આપણે ઘણી વખત સૂપમાં પણ મગફળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ચટણી તો મગફળી વગર અધૂરી જ છે. એટલે ઘણી બધી વાનગીઓમાં આપણે મગફળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણને ખબર નથી હોતી કે મગફળી કેટલી બધી હેલ્ધી છે. તો લકીલી આપણે આ સુપરફૂડનો મેક્ઝિમમ ઉપયોગ કરી જ રહ્યા છીએ, એટલે એ બહુ જ સારી વાત છે. દાણાને આપણે સરસ રીતે શેકી લેવાના છે. જો એકદમ સરસ બ્રાઉન કલરના દાણા શેકાઈ ગયા છે, ગેસ બંધ કરી દઈએ અને એને કપડાની અંદર જ લઈ લઈએ. એના આપણે ફોતરા ઉતારી લેવાના છે. દાણાને આવી રીતે કપડામાં પાથરી અને થોડીક વાર ઠંડા થવા દેવાના છે અને પછી કપડાથી જ એને ઘસી અને એના બધા ફોતરા ઉતારી લેવાના છે. જો દાણા હવે સરસ ઠંડા થઈ ગયા છે, એને આવી રીતે ઘસી અને એના બધા ફોતરા કાઢી લેવાના છે. સિંગના આપણે ફોતરા બધા ઉદાડી દીધા છે અને હવે આપણે એમાંથી પીનટ બટર બનાવવાનું છે. મિક્સર જારમાં લઈ લઈએ. પહેલાં એમને મજા આપણે એનો પાવડર કરી લઈએ છે. જો સરસ પાવડર થઈ ગયો છે. તમારા સિંગમાં તેલ વધારે હશે તો જો તરત બટર જેવું જ થવા માંડશે, અને તમારું મિક્સર કેટલું સારું ફરે છે એના ઉપર પણ પીનટ બટરનો ખૂબ જ આધાર છે. જો અત્યારે મેં થોડુંક ફેરવ્યું તો પણ સરસ બટર જેવું ટેક્સચર આવવા માંડ્યું છે. પીનટ બટર બે ટાઈપના હોય, એક તો એકદમ સ્મૂધ હોય અને એક થોડું ક્રન્ચી હોય. જો તમને થોડું ક્રન્ચી પીનટ બટર જોઈતું હોય તો શિંગદાણા થોડા ક્રશ કરી અને એને કાઢી લેવાના અલગ, અને પછી અત્યારે જે આપણે પ્રોસેસ કરી રહ્યા છીએ એવી રીતે કરી અને પછી જે આપણે થોડાક અધકચરા શિંગદાણા અલગ રાખ્યા હોય એને એમાં મિક્સ કરી દેવાના, તો થોડું ક્રન્ચી પીનટ બટર પણ તૈયાર થશે. તો અત્યારે આપણે સ્મૂધ પીનટ બટર તૈયાર કરીએ છીએ, કે જે આપણે સ્પ્રેડની જેમ કે સ્મૂધીમાં કેવી રીતના ઉપયોગ કરી શકીએ. હવે આની અંદર એક ચમચી મધ એડ કરવાનું છે. એકદમ પિંચ જેટલું મીઠું લઈએ છીએ. થોડું થોડું કરી અને તેલ ઉમેરવાનું છે. શિંગ તેલ વ્યો તો વધારે સારું, આપણે તો શિંગ તેલ ઘરમાં વાપરતા જ હોઈએ, એટલે પીનટ બટરની અંદર શિંગ તેલ લેવાથી એમાં જે એની શિંગ તેલની સુગંધ છે એ પણ શિંગમાં ભળી જશે અને એક પ્રિઝર્વેટિવનું કામ કરશે. તમારે બહુ લાંબો ટાઈમ સુધી પીનટ બટર સાચવીને રાખવું હશે ફ્રીઝ વગેરે જ એમને બારે, તો પણ બહુ જ સરસ રીતે રહી શકશે. અને જો તમારે પીનટ ઓઇલ એટલે કે શિંગનું તેલ ના વાપરવું હોય તો તમે કોઈ સુગંધ વગરનું તેલ વાપરી શકો, જેમાં કોઈ ફ્લેવર ના હોય એવું તેલ તમે વાપરી શકો. આની અંદર તમે ઓલિવ ઓઇલ છે કે રાઈનું તેલ એટલે કે સરસવનું તેલ કે કોકોનટ તેલ એવું કંઈ નહીં વાપરી શકો, કારણ કે એની પોતાની એક અલગ સુગંધ હોય છે, એ આની સાથે નહીં સારી લાગે. એટલે જો તમારે શિંગનું તેલ ના વાપરવું હોય તો કોઈ સુગંધ વગરનું તેલ વાપરી શકો. હવે આને ફરીથી ક્રશ કરવાનું છે
અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી દેવાની છે, બટરના ફોર્મમાં આવી જાય એવી. એક એક ચમચી તેલ ઉમેરતા જવાનું છે અને ક્રશ કરતું જવાનું છે. ફરીથી એક ચમચી તેલ લઉં છું. સિંગમાં કેટલું તેલ છે એના ઉપર તમારે તેલ વાપરવાની જરૂર પડશે. જે લાલ દાણા આવે છે જે તેલ બનાવવા માટે ઉપયોગમાં આવે છે, એનાથી તમે પીનટ બટર બનાવશો તો તમારે તેલનો ઉપયોગ ઓછો કરવો પડશે. અત્યારે આપણે સફેદ દાણા વાપર્યા છે એટલે 2 ચમચી તેલ નાખવું પડશે. એકદમ સરસ બટર થઈ ગયું છે, બહુ જ સરસ પીનટ બટર તૈયાર થઈ ગયું છે. સુગંધ પણ બહુ જ સરસ આવે છે અને આને તમે ખાશો તો તમને ખબર જ નહીં પડે કે આ તમે ઘરે બનાવેલું પીનટ બટર છે. અને સ્વાદમાં ખૂબ જ સરસ થશે અને તમે બહુ લાંબો ટાઈમ સુધી આમાં કોઈ જ પ્રિઝર્વેટિવ વગર તમે ઘરમાં સાચવી શકશો. પીનટ બટર તૈયાર થઈ ગયું છે, આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો હવે આ પીનટ બટરનો ઉપયોગ કરી અને એક સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી સ્મૂધી બનાવવાની છે, તો એની શરૂઆત કરીએ. હવે સ્મૂધી બનાવવા માટે આપણે મગફળી પલાળીને મેં રાખી છે, જે સફેદ દાણા મગફળીના મેં તમને બતાવ્યા હતા એ જ મગફળી મેં પલાળીને રાખી છે. લગભગ 1/2 કપ જેટલી મગફળી મેં પલાળી હતી એટલે પલાળશું એટલે થોડી ફૂલી જશે એ લઈ લઈએ. આપણે દૂધ નથી ઉપયોગમાં લેવાનું સ્મૂધીની અંદર, આ જે મગફળી છે એનું જ સરસ દૂધ બનશે. તો એની અંદર થોડું પાણી ઉમેરી અને એને સરસ ક્રશ કરી લઈએ. લગભગ 1/2 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે એને સરસ ક્રશ કરી લેવાનું છે. અત્યારે આપણે સુપરફૂડની વાત કરી રહ્યા છીએ અને હેલ્ધી સ્મૂધી બનાવી રહ્યા છે, એટલે મેં મગફળીના દાણામાંથી ફોતરા ઉતાર્યા નથી. પણ જો તમને ના જોઈતું હોય એવું તો તમે મગફળીના દાણાને પલાળી દો અને એના ઉપરના ફોતરા તમે હાથેથી આવી રીતે કરશો એટલે ઉતરી જશે, તો પછી એવી રીતે પણ તમે લઈ શકો. અત્યારે હું એમને જ ક્રશ કરી લઉં છું. હવે જો તમને મગફળીના ચંક્સ ના ગમતા હોય તો તમે આવી રીતે મગફળીને ક્રશ કરી અને પછી એક કપડાથી ગાળી અને એનું દૂધ બનાવી અને એને પણ તમે સ્મૂધીમાં ઉપયોગમાં લઈ શકો. અત્યારે હું આમનામાં જ એનો ઉપયોગમાં લઉં છું, કારણ કે આપણે સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી સ્મૂધી બનાવી રહ્યા છે. તો હવે સ્મૂધીની અંદર એક કેળું એડ કરવાનું છે. એક આખું કેળું હું સ્મૂધીની અંદર ઉમેરી દઉં છું. અત્યારે હવે થોડી થોડી ઠંડી શરૂ થઈ ગઈ છે એટલે હું આની અંદર બરફ નથી એડ કરતી, પણ જો તમને ઠંડુ પીવું હોય તો 2-4 ટુકડા બરફના પણ આમે તમે ઉમેરી શકો અને એકદમ ઠંડી સ્મૂધી બનાવી શકો. અત્યારે એમને મદ લઉં છું. અને જો તમારે બરફ એડ ના કરવો હોય તો તમે કેળાને ફ્રોઝન કરીને એ પણ સ્મૂધીની અંદર વાપરી શકો, તો પણ ઠંડુ પણ થઈ જશે અને સરસ થીક સ્મૂધી તૈયાર થઈ જશે. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું મધ ઉમેરીએ છીએ. જે લોકો સુપર હેલ્થ કોન્શિયસ છે એના માટે આ બ્રેકફાસ્ટમાં લેવા માટે આ 3 ઇન્ગ્રીડિયન્ટ વાપરી અને જે સ્મૂધી બનાવશો તો એ ખૂબ જ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ છે. ત્રણેય મિક્સ કર્યા પછી પણ એના ખૂબ જ સારા ફાયદા મળતા હોય છે. તો 1 ગ્લાસ તમે આ સ્મૂધી બનાવી અને પી લેશો તો તમને બીજું કંઈ જ ખાવા પીવાની જરૂર નહીં પડે. આમાંથી તમને બધા જ ન્યુટ્રિયન્ટ પણ મળશે અને ખૂબ જ આખો દિવસ તમે એકદમ સરસ રીતે કામ કરી શકો એવી એનર્જી પણ મળી જશે. અત્યારે આપણે એને વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં થોડું પીનટ બટર પણ ઉમેરીએ છીએ. તો 1 મોટી ચમચી જેટલું પીનટ બટર લઈએ છીએ. એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. એને થોડુંક પાણી ઉમેરી દઈએ. જો તમે બરફ ઉમેરતા હો તો બરફ જ વધારે ઉમેરી દેવાનો, તો પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. અને ક્રશ કરી લઈએ. જો એકદમ સરસ સ્મૂધી તૈયાર થઈ ગઈ છે અને થિકનેસ પણ આપણે જોઈએ એવી જ છે. તમને વધારે થીક લાગતું હોય તો તમે થોડું પાણી ઉમેરી શકો.
આપણું સ્મૂધી તૈયાર છે. તો આ સુપર હેલ્ધી સ્મૂધીને સર્વ કરી દઈએ. તો તૈયાર છે પીનટ બટર અને એમાંથી બનતી એક સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી સ્મૂધી.